हेलो फ्रेंड्स, हूँ छू गामी थेतल। आज आप फरी एक बार धोरण 11 कॉमर्स की अंदर चौथु प्रकरण है आपू आमनोंद। आमनोंदनी अंदर विद्यार्थी मित्रों अगाऊ पण आपणे एक्जाम्पल जोई गया छे। आजे आपणे बैंक ने लगता जे व्यवहारो होय ए व्यवहारोनी आमनोंद कई रीतना लखी शकाय ए टाइपनो आजे आपणे एक्जाम्पल जोवाना छे। तो स्वाध्यायनी अंदर विद्यार्थी मित्रों दाखला नंबर 8 आप्यो छे, एनो आजे आपणे अभ्यास करीशुं। हवे एना माटे विद्यार्थी मित्रों तमने मैं अगाऊ पण कीधुं छे के तमे टेक्स्टबुक साथे राखशो के जेथी करीने तमे व्यवहार जोई शको। तो आपणे एनी शरूआत करीए। विद्यार्थी मित्रों प्रथम व्यवहार छे आपणो जे एक्जाम्पल छे ए छे कृष्णानी आमनोंद लखवानी छे। तो एना माटे वर्ष आपणने आपी दीधुं छे 2014 अने मार्च मास आप्यो छे। एनी जे तारीखो आपी छे ते आपणे लखता जशुं तारीखनी अंदर। हवे प्रथम व्यवहार आपणने आप्यो छे ₹20,000 बेंकमां भरी खातुं खोलाव्युं। आ प्रथम व्यवहार छे। हवे 20,000 बेंकमां भरीने खातुं खोलाव्युं। विद्यार्थी मित्रों आनी अंदर आपणे खातानी वात करीए तो एक तो छे बैंक खातुं अने बीजू छे रोकड़ आपणी पासेथी जाय छे एटले के रोकड़ खातुं, एटले बे खाता छे। तो हवे बैंक खातुं छे ए सेमां आवशे, व्यक्तिनी अंदर आवशे, तो एने व्यक्ति खातानो नियम लागू पाड़ीशुं। तो बैंकमां पैसा भरवामां आवे छे तो बैंके शुं बनशे, लाभ लेनार बनशे। तो आपणे लखीशुं कि बैंक खाते उधार, लाभ लेनारनुं खातुं शुं थाय छे, व्यक्ति खाताना नियम प्रमाणे उधार थाय छे। तो आपणे लखीशुं बैंक खाते उधार, जे अहीं रकम मैं दर्शावी छे, बैंक खाते उधार आवशे आपणा 20,000। अने बीजू छे रोकड़ खातुं, बैंकमां पैसा भरीए छे रोकड जाय छे, तो रोकड खातुं ए आपणું શું થાય છે, જમા થાય છે। એટલે 20,000 રૂપિયા આપણે શું કરીશું, જમા કરીશું। ત્યાર પછીનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો, આની અંદર મેં બાબત જે દર્શાવી નથી, વ્યવહારની ટૂંકી સમજૂતી તમે લખી શકો છો, કેમ કે આપણે અગાઉના વિડીયોની અંદર પણ એ જોઈ ગયા છે। एना पछी 5 तारीखनो व्यवहार आप्यो छे। श्री हरि पासेथी ₹5,000 चेक मळ्यो, जे तरत ज बेंकमां भर्यो। आ व्यवहार छे के श्री हरि पासेथी चेक मळ्यो छे अने बेंकमां भरवामां आव्यो छे। तो विद्यार्थी मित्रों आनी अंदर पण सौ प्रथम आपणे खातानी वात करीए तो एक तो छे बेंकनुं खातुं, केम के बेंकमां पैसा भरवामां आव्या छे। હવે બેંકનું જે ખાતું છે એ બેંકના ખાતા એટલે વ્યક્તિમાં આવશે, એને કયો નિયમ લાગુ પડશે, વ્યક્તિ ખાતાનો। તો અહીં બેંકમાં પૈસા ભરવામાં આવ્યા છે એટલે બેંકે શું બની જાય છે, લાભ લેનાર। તો લાભ લેનાર ખાતે શું કરીશું, ઉધાર। એ જ રીતે બીજું નામ છે શ્રી હરિ, તો શ્રીહરિનું ખાતું આવે છે, એ પણ સેમ આવશે, વ્યક્તિની અંદર આવશે, વ્યક્તિની અંદર આવશે। અહીં પણ શ્રી હરિ જે છે એ પૈસા એની પાસેથી ચેક મળે છે એટલે કે શું આપે છે, લાભ આપનાર છે, તો લાભ આપનારનું ખાતું શું થશે, જમા થશે। તો આ રીતે બેંક અને શ્રીહરિ અને બંનેને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે, પરંતુ એક લાભ લેનાર છે અને બીજો લાભ આપનાર છે, તો લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે શું કરીશું, જમા કરીશું। એની આપણે આમનોંધ જોઈએ તો આમનોંધ આવશે આપણી બેંક ખાતે ઉધાર ₹5,000, તે શ્રી હરિ ખાતે। ત્યાર પછી આપણે અગાઉનો વ્યવહાર જોઈએ, 6 નંબરનો વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો। 6 નંબરના વ્યવહારની વાત કરીએ તો રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે ₹2,000 ચેક મળ્યો। હવે આની અંદર પણ સૌ પ્રથમ આપણે ખાતાઓની વાત કરીએ તો રમણલાલ પાસેથી, હવે એક તો તમે જાણો જ છો કે એક રમણલાલનું ખાતું આવશે અને ચેક આવે એટલે કયું ખાતું આવવાનું, આ બેંક, અને બીજું છે રમણલાલ, બે ખાતા છે। હવે બેંક એ સેમ આવશે, વ્યક્તિમાં આવશે, રમણલાલ એ પણ સેમ આવશે, વ્યક્તિમાં આવશે। હવે આપણે એ જોઈએ કે વ્યક્તિ ખાતાના નિયમમાં કોણ ઉધાર થાય છે અને કોણ જમા। તો રમણલાલ પાસેથી 2,000 ચેક મળ્યો, તો રમણલાલ એ શું છે, લાભ આપનાર છે, અને બેંક
આપણે જોઈએ છીએ કે એ ચેક ઉઘરાણી પેટે ચેક મળ્યો છે, એટલે ચેક મળે તો એ ક્યાં જશે? બેંકની અંદર જશે. તો બેંક એ શું બનશે? લાભ લેનાર. તો લાભ લેનારનું ખાતું શું કરીશું? ઉધાર. અને લાભ આપનારનું ખાતું શું થશે? જમા થશે. તો આ રીતે બે ખાતા છે, બંનેમાં વ્યક્તિ છે, પરંતુ એક લાભ લેનાર છે અને બીજું લાભ આપનાર છે. હવે આપણે એની આમ નોંધ જોઈએ તો એની આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, બરાબર. કેમ કે બેંક એ શું છે? લાભ લેનાર છે, એટલે બેંકનું ખાતું શું થશે? આપણું ઉધાર. અને રમણલાલ કે જે લાભ આપનાર છે તો એનું ખાતું શું થશે? જમા થશે. ત્યાર પછી અગાઉનો વ્યવહાર છે 10 તારીખનો વ્યવહાર. 10 તારીખના વ્યવહારમાં કીધું છે કે રૂપાલીને વેચેલ માલ રૂપિયા 14,000, જે પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. ખાસ તમે ધ્યાનથી આ વ્યવહારને જોશો વિદ્યાર્થી મિત્રો, કે આ વ્યવહારની અંદર જો આપણે જોઈએ તો રૂપાલીને વેચેલ માલ, રૂપાલીને આપણે માલ કેટલાનો વેચ્યો છે? તો કે 14,000નો માલ વેચ્યો છે, જે પૈકી અહીંયા કીધું છે કે અડધી રકમનો ચેક મળ્યો. એટલે અહીં મેં દર્શાવ્યું છે કે આ 14,000નો જે માલ વેચ્યો છે એને આપણે 2 વડે ભાગીશું તો અડધી રકમનો ચેક મળ્યો એટલે કેટલા આવશે? આ 700 રૂપિયા આવશે. અડધી રકમનો ચેક મળ્યો અને બાકીના આપણે સમજવાનું કે અડધા એટલે બાકીના 7,000 જે છે એ શું કહેવાશે? એનો ચેક મળ્યો નથી એટલે કે ઉધાર. એટલે કે એ કોના ખાતે આપણે દર્શાવવાના છે? રૂપાલીના ખાતેનો અડધી રકમનો ચેક મળ્યો છે. આ રીતે આ વ્યવહાર આપ્યો છે. હવે આની અંદર આપણે ખાતાઓની વાત કરીએ તો ખાતાની અંદર એક તો છે આપણી પાસે બેંક ખાતું, બીજું આવશે આપણું રૂપાલીનું ખાતું, અને માલ શું કર્યો છે? વેચ્યો છે, એટલે કયું ખાતું આવશે? વેચાણનું ખાતું. આ 3 ખાતા આવે છે. હવે 3 ખાતાની અંદર આપણે જોઈએ બેંક શેમાં આવશે? તો વ્યક્તિમાં આવશે. રૂપાલી એ શેમાં આવશે? એ પણ વ્યક્તિની અંદર આવશે. અને માલ એટલે વેચાણ એટલે કે માલ મિલકતની અંદર આવશે. અહીં ફક્ત મેં માલ લખ્યું છે. હવે એના માટેના આપણે નિયમો દર્શાવવાના છે. તો નિયમોને માટે જોઈએ કે બેંક, હવે બેંક એ અહીં શું બની જાય છે? લાભ લેનાર, કેમ કે બેંકમાં ચેક ભરવામાં આવ્યો છે. તો લાભ લેનારનું ખાતું શું કરીશું? આપણે ઉધાર. રૂપાલી, તો રૂપાલી એ અહીં શું બને છે? લાભ લેનાર બને છે, વ્યક્તિ, બરાબર. રૂપાલી વ્યક્તિમાં આવે છે, એ પણ લાભ લેનાર બને છે, કેમ કે એને 14,000નો આપણે માલ વેચ્યો છે, બરાબર. એને 14,000નો માલ વેચ્યો છે, એ લાભ લેનાર છે, તો એનું ખાતું પણ શું થશે? ઉધાર થશે. હવે વેચાણ, તો કે માલ ધંધામાંથી શું થાય છે? જાય છે. તો ધંધામાંથી માલ જાય તો અહીં આપણે માલ મિલકત ખાતાનો નિયમ લગાવીએ છીએ. શું થશે? માલ જશે તો જમા. તો આ રીતે તમે ખાતા શોધીને એનો નિયમ લગાવી શકો. એટલે આપણી આમ નોંધ થશે એ બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર, રૂપાલી ખાતે ઉધાર કેટલા આવશે? 7,000. અને તે વેચાણ ખાતે આ ટોટલ 7 અને 7 એટલે કેટલા થયા? 14,000. એક વસ્તુ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, કે વેચાણ ખાતું એ જમા થતું હોય છે, ખરીદ ખાતું એ ઉધાર થતું હોય છે, એ તમે યાદ રાખી શકો છો. અગાઉ આપણે જોઈએ તો 12 તારીખનો વ્યવહાર આપણને આપ્યો છે. દીપકલામાંથી રૂપિયા 1,000નો માલ ખરીદી, અડધી રકમ ચેકથી ચૂકવી. હવે અહીં દીપકલામાંથી આપણે માલ ખરીદ્યો છે, ખરીદીનો વ્યવહાર છે. તો એના માટે સૌપ્રથમ આપણે ખાતાઓની વાત કરીએ તો એક તો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું આવવાનું છે, બીજું છે ચેક શબ્દ આવે એટલે બેંક ખાતું પણ આવવાનું છે, ચેકથી રકમ ચૂકવી છે, અને બીજું છે દીપકલા, બરાબર. તો 3 ખાતા એની અંદર આવે છે. હવે ખરીદીનું જે ખાતું છે, માલ આપણે શું કર્યો છે? ખરીદ્યો છે, એટલે માલ મિલકત ખાતાનો નિયમ એને લાગશે. તો માલ ખરીદે છે તો ધંધામાં માલ શું થાય છે? આવે છે. આપણો નિયમ શું કહે છે? કે માલ મિલકત ધંધામાં આવે તો શું થશે? ઉધાર થશે. એ જ રીતે બેંક, બેંક એસેમાં આવશે? વ્યક્તિની અંદર આવશે. હવે ચેકથી રકમ ચૂકવી, તો બેંક એ અહીં આપણે ચેકથી રકમ ચૂકવીએ છીએ તો બેંક એ આપે છે આપણને, બેંક લાભ આપનાર છે. અને વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? લાભ આપનારનું ખાતું શું થશે? જમા થશે. એ જ રીતે છે દીપકલા. હવે દીપકલા એ પણ શેમાં આવવાનું? વ્યક્તિમાં આવવાનું છે. હવે દીપકલા એ અહીં લાભ લેનાર છે કે આપનાર છે? તો દીપકલામાંથી આપણે માલ શું કર્યો?
खरीदियो छे, एनो मतलब कि दीपकला आपने माल आपे छे तो ए शू बनशे, लाभ आपनार बनशे। तो लाभ आपनारनुं खातुं शू करीशुं, आपणे जमा करीशुं। तो आ रीते खरीद खाते उधार थशे, बैंक खाते जमा अने दीपकला खाते जमा थशे। एनी आमनोंध अहीं मैं लखी छे, तमे जोई शको छो कि खरीद खाते उधार, खरीद खाते आपणे केटला उधार करीशुं, तो टोटल आपणे माल सामान केटलानो खरीदियो हतो, 10,000 खरीदियो हतो, बराबर। अने बैंक खाते जमा थशे 5,000 अने दीपकला खाते जमा थशे 5,000, केम के अर्धी रकमनो आपणे एनी अर्धी रकम एने चेकथी चूकवी, तो बाकीनी रकम ए आपणे दीपकला खाते नोंधीए छे। त्यार पछी आपणे जोईए तो 15 તારીખનો વ્યવહાર છે। 15 તારીખના વ્યવહાર માટે કીધું છે કે ઘર ખર્ચ માટે ₹700 અને ઓફિસ ખર્ચ માટે ₹800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા। હવે ઘર ખર્ચ એટલે વિદ્યાર્થી મિત્રો શું આવશે, એ ઉપાડની અંદર આવશે। ઘર ખર્ચ આવે એટલે અંગત હોય એટલે શું આવે, એ ઉપાડની અંદર આવશે, બરાબર। અને હવે એ ઉપાડ ખાતે એ રકમ આપણે શું કરીશું, ઉધારીશું, કે કેટલી રકમ છે આપણી, ₹400 એ ઘર ખર્ચ માટે હવે અહીં ઉપાડ્યા છે, ચૂકવ્યા એવું નથી આપ્યું, પરંતુ બેંકમાંથી ફક્ત ઉપાડ્યા છે। તો ઘર ખર્ચ આવે એટલે આપણે શું કરીશું, ઉપાડ ખાતે ઉધાર કરી દઈશું ₹400। બીજા છે ₹800 બેંકમાંથી જે ઉપાડ્યા છે ઓફિસ ખર્ચ માટે। હવે ઓફિસ ખર્ચ માટે રકમ અહીં ઉપાડી છે એટલે ધંધાની અંદર એ પૈસા આવે છે, પરંતુ એવું નથી કે ચૂકવ્યા એવું નથી કીધું આપણને, પણ ફક્ત બેંકમાંથી પૈસા આપણે ઓફિસ ખર્ચ માટે ઉપાડી લાવીએ છીએ, તો રોકડ આપણી પાસે શું થાય છે, આવે છે, આવે એટલે શું કરીશું, ઉધાર કરીશું, તો રોકડ ખાતે શું થશે, ઉધાર થશે। આ બધી જ રકમ ક્યાંથી આવે છે, લાભ આપનાર કોણ છે, બેંક છે, તો બેંકનું ખાતું આપણે એટલી રકમથી શું કરી નાખીએ, જમા કરીશું, બરાબર। તો ઉપાડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે। ત્યાર પછીનો વ્યવહાર છે એ છે વિદ્યાર્થી મિત્રો 18 તારીખનો વ્યવહાર આપણને આપ્યો છે। 18 તારીખના વ્યવહારમાં કહેવામાં આવ્યું છે કે જીવન વીમા પ્રીમિયમ ₹300 તથા આગના વીમાનું પ્રીમિયમ ₹450 ચેકથી ચૂકવ્યું। હવે અહીં પણ વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કે જીવન વીમા પ્રીમિયમ આવે એટલે શું હશે, અંગત, અંગત આવે એટલે આપણે ઉપાડ ખાતું શું કરી દેવાનું, ઉધાર કરવાનું, તો કેટલા રૂપિયા, ₹300 એ ઉપાડ ખાતે આપણે શું કરીશું, ઉધાર કરીશું। ત્યાર પછી આગના વીમાનું પ્રીમિયમ, આગના વીમાનું જે પ્રીમિયમ છે એ ધંધાનું છે, તો એ આપણે શું કરીશું, ઉધાર કરીશું, કેમ કે આગના વીમાનું જે પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, ખર્ચ, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ આપણને લાગુ પડશે, તો એ ₹450 શું કરીશું, આપણે ઉધાર કરીશું। અને આ રકમ શેનાથી ચૂકવવામાં આવી છે, બેંકથી ચૂકવવામાં આવી છે, તો બેંક એ અહીં શું બને છે, લાભ આપનાર બને છે, તો લાભ આપનારનું ખાતું આપણે શું કરીશું, ટોટલ 300 અને 450 એટલે ₹750 એને જમા કરીશું। ઉપાડ ખાતે ઉધાર ₹300, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર ₹450, તે બેંક ખાતે ₹750। ત્યાર પછી આપણે જોઈએ તો 20 તારીખનો વ્યવહાર આપ્યો છે, બેંકે ₹25,000નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ઓવરડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો છે, કોઈને રકમની લેવડ દેવડ કરી નથી, તો આ વ્યવહાર કેવો કહેવાશે, બિનઆર્થિક કહેવાશે, કેમકે નાણાકીય લેવડ દેવડ થતી નથી એટલે એની નોંધ થશે નહીં। ત્યાર પછી આપણે અગાઉનો જે વ્યવહાર છે 25 તારીખનો વ્યવહાર, ખાસ તમે જોશો, બેંકે વ્યાજના ₹250 જમા કર્યા છે તથા બેંક ચાર્જિસના ₹100 ઉધારેલ છે। હવે વિદ્યાર્થી મિત્રો આને આપણે બે ભાગની અંદર જોઈએ, ફક્ત પહેલાં આપણે જોઈએ કે બેંકે વ્યાજ ₹250 જમા કર્યું છે। હવે બેંકે વ્યાજ જમા કર્યું છે તો વિદ્યાર્થી મિત્રો બેંક વ્યાજ એ ધંધા માટે શું કહેવાશે, આવક કહેવાશે। આપણે જે આપણું બેંકની અંદર જે ખાતું છે એની અંદર બેંકે શું કર્યું, એ રકમ પર વ્યાજ જમા કર્યું, વ્યાજ જમા કર્યું છે એટલે વ્યાજ એ આપણા ધંધાની શું બને છે, આવક
बने छे। आवक बने छे विद्यार्थी मित्रों तो एना कारणे आपणी पासे पैसा आव्या कहेवाय, पण ए पैसा क्यां जाय छे? बेंकमां। एटले आपणे बेंक खातुं शुं करीशुं? उधार करीशुं। केम के बेंक शुं बने छे? लाभ लेनार। भले आपणा खातामां पैसा जाय छे, परंतु हालमां तो ए पैसा क्यां जशे? बेंकना ज खातामां जशे। एटले बेंक ए व्यक्ति खाताना नियम लगावीए तो लेनारनुं खातुं शुं थशे? उधार थशे। तो 450 रुपया आपणे उधार करीशुं। हवे बेंक व्याज, ए बेंक व्याजनुं जे खातुं छे तो उपज खर्च खातानो नियम अहीं लगावीशुं। तो बेंक व्याज ए आवक छे, बराबर, उपज छे, तो ए खातुं शुं थशे? आपणुं जमा थशे। उपज खर्च खातानो नियम शुं कहे छे? कि खर्च होय तो उधार, खर्च के नुकसान होय तो उधार, उपज के लाभ थाय तो जमा। तो अहीं आपणने लाभ थाय छे, उपज छे आपणे, एटले एने शुं करीशुं? जमा करीशुं। तो बेंक खाते उधार 250, ते बेंक व्याज खाते रुपया 250। त्यार पछी आपणे जोईए तो એ જ રીતે બેંક ચાર્જિસના 100 રૂપિયા ઉધારેલ છે। હવે પેલા વ્યવહાર કરતાં અહીં ઊંધું છે। બેંક ચાર્જિસ જે છે એ ધંધાનો શું કહેવાય? ખર્ચ કહેવાશે। તો ખર્ચ કહેવાશે એટલે આપણે એને શું કરી દઈએ? ઉધાર કરીએ। અને ખર્ચ ઉધારનાર કોણ છે? બેંક છે, બરાબર। એ પૈસા બેંકમાંથી ઉધારવામાં આવ્યા છે, બરાબર। તો બેંક એને વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પાડીએ આપણે તો એ શું છે? લાભ આપનાર છે, બરાબર। તો એનું ખાતું આપણે શું કરીશું? જમા કરીશું, સોરી, બેંક જે છે એ બેંક દ્વારા એ પૈસા ચૂકવવામાં આવે છે, ચાર્જિસ ચૂકવવામાં આવે છે, બરાબર। તો એ ધંધાનો ખર્ચ બને છે અને એટલા માટે આપણે ચાર્જિસ ખાતું ઉધારીશું અને બેંક દ્વારા રકમ જાય છે તો એને આપણે જમા કરીશું। ત્યાર પછી આપણે જોઈએ તો 31 તારીખનો વ્યવહાર આપ્યો છે। માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે રૂપિયા 5000નો ચેક ધંધામાંથી આપ્યો। હવે અહીં પણ મેં તમને અગાઉ પણ કીધું છે કે પુત્રના વિદેશ પ્રવાસ એટલે શું આવ્યું? અંગત। અંગત આવે એટલે ઉપાડ ખાતું આપણે શું કરી નાખવાનું? ઉધાર કરી દેવાનું। તો રૂપિયા 5000 ઉધાર। હવે ધંધામાંથી ચેક આપ્યો છે, ચેક આપ્યો છે એટલે બેંક દ્વારા ચૂકવણી કરવામાં આવી છે, તો બેંક જે છે એ લાભ લેનાર બને છે, તો બેંકનું ખાતું આપણે શું કરીશું? જમા કરીશું। તો આ રીતે ઉપાડ ખાતે ઉધાર, તે બેંક ખાતે રૂપિયા 5000, અને તમે એનો સરવાળો કરશો તો સરવાળો આપણને મળશે રૂપિયા 58। હવે વિદ્યાર્થી મિત્રો અહીં ફરી એકવાર મેં સ્ક્રીન પર તમામ વ્યવહારો લીધા છે, તમે જોઈ શકો છો આજે આપણા તારીખ પ્રમાણે વ્યવહારો આપ્યા છે એની તમે નોંધ કરશો। 1 તારીખ, 5 તારીખ, 6 તારીખ એ રીતના અહીં વ્યવહારો આપવામાં આવ્યા છે, એ વ્યવહારોને તમે ફરી એકવાર નોંધ કરશો અને એનો સરવાળો પણ અહીં આપવામાં આવ્યો છે લાસ્ટની અંદર। તો આ તમામ બાબતોની તમે ફરીથી નોટ ડાઉન કરશો। વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તમે જરૂરથી એને લાઈક કરશો। અગાઉના વિડીયોની અંદર બાકીના એક્ઝામ્પલ જોવાનો આપણે પ્રયત્ન કરીશું। થેન્ક યુ।